ઓફ વડોદરા. ધોરાજી ઉપલેટા વિસ્તારમાં લાગેલ પોસ્ટર મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પોસ્ટરના મામલે ધોરાજી શહેર ભાજપના આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સ્થાનિક અને આયાતી ઉમેદવારને લઈને પોસ્ટર લાગ્યા છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા અને ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના ફોટા સાથે પોસ્ટર લાગ્યા હતા. ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવારને નુકસાન કરતા બેનર વિરુદ્ધ સામે ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ પણ કરવામાં આવી છે. ધોરાજી ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી પંચમાં ભાજપે ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઊભી કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. મનસુખ માંડવિયા વિરુદ્ધના પોસ્ટર લગાવનાર પર ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નમસ્કાર ગુજરાત. ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ગુજરાતની અંદર એમ કહેવાય કે લોકસભાની સીટોના ઉમેદવારો ફટાફટી બહાર પડવા માંડ્યા છે અને બે ત્રણ સીટના ઉમેદવારો બાકી હોય ને કોંગ્રેસ વાળા એનું કરે ને આમ આદમી વાળા એનું કરે. વાત એવી છે કે 2024 લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને કેટલું મહત્વ આપવામાં આવ્યું. આજે હું જેતપુર વિધાનસભાનો મતદાતા છું. આજે અમારી જ વિધાનસભામાં રમેશભાઈ ધડુક સાંસદ હતા. રમેશભાઈ ધડુકને કાપીને મનસુખભાઈ માંડવિયાને ટિકિટ આપવામાં આવી. કોઈ પણ પ્રકારનો ભારતીય જનતા પાર્ટીને પટેલ સમાજનો સ્થાનિક નેતા ત્યાં કોઈ મળ્યો નહીં. ભરત બોગરા નહોતા, રમેશ ધડુક નહોતા, એની નીચે જાવ તો રાદડિયા પરિવાર છે, કોરાક પરિવાર છે. આ તમામ પાટીદાર સમાજના કદ્દાવર નેતાઓને કાપી અને મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભાની ટિકિટ આપવામાં આવી અને કોંગ્રેસમાંથી લલિતભાઈ વસોયાને ટિકિટ આપવામાં આવી. ભાવનગરની અંદર તમે એમ કર્યું, સુરતની અંદર તમે એમ કર્યું, અમદાવાદની અંદર તમે એમ કર્યું. પટેલ સમાજના કદાવર નેતાઓના આ ગળા કાપવાની વાત છે. તમને શું લાગે, મનસુખભાઈ માંડવિયાની અજીત છે એમ? ના ભાઈ ના, ઈ તમારા મનની અંદર ફાકો હોય ને તો કાઢી નાખજો. અત્યારે મનસુખભાઈ માંડવિયા 1000% ફાટલાક કાંઈ નહીં, બધી લીટથી હારે છે. લલિતભાઈ વસોયા 26 ને શું કામ, સ્થાનિક ઉમેદવાર નથી કોઈ. આટલા મળતિયાઓ 24 કલાક તમારા કામ હાટુથી બધાય રખડા હતા, બધાય. તોય તમને સ્થાનિક ઉમેદવાર ન મળ્યો. અમરેલીથી પરસોત્તમભાઈ રૂપાલાને ઉપાડીને રાજકોટ નાખ્યા, મનસુખભાઈ માંડવિયાને વાથી ઉપાડી ના એ નાખ્યા. કોઈ પણ પ્રકારનો ભાજપને સ્થાનિક ઉમેદવાર ત્યાંનો મળ્યો જ નથી. અને દર વખતની વાત છે, આના આગલા 5 વર્ષ જોઈ લેજો. 5 વર્ષ રમેશભાઈ ધડુકે આ લોકસભાની અંદર કામ પૂરા કર્યા. સતતમાં સતત ઈ ભરત બોગરા છે, આવા ઘણા એવા કદ્દાવર નેતા જેને સામાન્ય પબ્લિકના ફોર વ્હીલમાંથી હેઠે ઉતર્યા વગરના કામ કર્યા છે. તો તમે એને કોઈને ટિકિટ નું આપી, ટિકિટ આપી મનસુખભાઈ માંડવિયાને. એટલે આ એક વસ્તુ તમે પાટીદાર સમાજના લોકો વિચારજો. આ મનસુખ માંડવિયાનું ગળું કાપવાની જ વાત છે. આ મનસુખભાઈ માંડવિયાને આપણે એમ કહેવાય કે પૂજામાંથી બિહારીને પછી પંડિત ભાગી જાય મેલિયમ, ત્યાંથી ઉલારવાની જ વાત છે. કોઈ સ્થાનિક નેતાને ટિકિટ નથી આપવામાં આવી. અને ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે બધા સેન્સ લ્યો છો ભાજપના, ભાજપ સંગઠન દ્વારા સેન્સ પ્રક્રિયા કરો છો અને આ સ્થાનિક આપણે મતદાતાઓને પૂછો શું છે. તમે એક વાર ત્યાં જઈને પૂછ્યું ગ્રાઉન્ડ રિપોર્ટ? આ તો અમને તો ફોન આવ્યા, અમને તો ખબર છે કે ભાઈ આ મનસુખ માંડવિયા અહીંયા નો હાલે, અમારે સ્થાનિક ઉમેદવાર જો. અમારે કામ હોય તો ક્યાં જવું, દિલ્હી જવું કેન્દ્રમાં? તો મનસુખભાઈ અમારે કામ પડ્યું સાહેબ, હું કરશું. તો એ મનસુખભાઈ કઈ મળે, કઈ માણા નવરો થાય, કઈ આપને જવાબ આપે. આ સ્થાનિકનો ઉમેદવાર આપ્યો હોય તો અમે કનોડા જઈ શકીએ, અમે જેતપુર જઈએ, અમે રાજકોટ ભરતભાઈ બોઘરા પાસે જઈ શકીએ, રમેશ ધડુક પાસે પોરબંદર જઈ શકી, ગોંડલ જઈ શકી. આ એક પ્રકારની આખું ષડયંત્ર કહેવાય. આમાં નાનો માણા મરી જાય, તમારી 5.5 લાખની લીડ કાપવામાં છે, આમાં નાનો માણા મરી જાય. અહીંયા સ્થાનિક ઉમેદવાર જ જોઈ, બીજો ના ચાલે. મનની અંદર ફાકો હોય તો કાઢી નાખજો. 400 પાર એમનેમ ન થાય, બધાને હાથમાં ભેરા લઈને હાલવું પડે. ખોબો ભરો તો પાણી હમાય, એમાં હથેળીમાં થોડુંક જ હમાય. આ એક ભારતીય જનતા પાર્ટીએ વિચારવા જેવી બાબત છે. ભરત બોઘરાની એટલી મહેનત,
રમેશભાઈ ધડુકની એટલી મહેનત, ગોંડલથી માંડીને પોરબંદર સુધીનો હાઈવે પટ્ટામાં આમ હાલીને જાઓ ને હાલીને, તોય તમને ખબર પડે કે અહીંનો સાંસદ કોણ છે. બાકી કચ્છની અંદર જાઓ, આપણે ચરોતર વિસ્તારમાં જાઓ, હજી કેટલા ઉડે ખબર નથી કે અહીં સાંસદ કોણ છે. હુકામ તમારે સ્થાનિક ઉમેદવાર દેવા જ નથી. હાથમાંથી તલવારું કાઢતા કાઢતા હાથ કપાઈ જાય ત્યાં તમારો ઉપરવાળો કહે છે તમે આ ખોટું લોકસભા પકડી લીધી, આ ટિકિટ તમને ખોટી આપવામાં આવી. આવું પટેલ સમાજ એરે જ થાય છે. પટેલ સમાજના કદાવર નેતાઓને ખતમ કરવા 2015 થી એવી વિચારધારા ભાજપ માલેસ પણ આપણે સમજતા નથી. પોરબંદર લોકસભા હોય, રાજકોટ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, સ્થાનિક ઉમેદવાર આપો સાહેબ, સ્થાનિક. આ ના ચાલે અને આ હાલશે જ નહીં. હજી એકવાર તમે વિચારી લેજો, અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ અહીએ ક્યાં, નકર લલિતભાઈ વસોયા હોય 100% ટૂન ટૂન થવાના જ છે. 400 પાર નહીં, 400 માંથી એક ઉલારી જ નાખો, કારણ કે એ સ્થાનિક છે. 2 કિલોમીટર થાય ધોરાજી, જાઓ એટલે સીધા લલિતભાઈ મળે. અહીં તમે સ્થાનિક ઉમેદવાર ક્યાં, એટલે વિચારવા જેવી બાબત છે. પાટીદાર સમાજના દીકરા હોય ને તમને કોક પાટીદાર સમાજનો નેતા 5 મિનિટે કાયમ આવ્યો હોય ને તમારો સ્થાનિક ઉમેદવાર, તો આ છેલ્લા 5 વર્ષ હો છેલ્લા, આ તમારે વિચારવાનું છે કે અમારો ઉમેદવાર કયો જોઈએ. કોઈના બાપની દિવાળી નથી. મતદાતા કહે સેન્સ થાય એ ઉમેદવાર અહીં બેહે, કાવડિયાથી કોઈ ઉમેદવાર બેહતો નથી. એટલે તમામ પાટીદાર સમાજના આગેવાનો કડવા હોય લેવા હોય કડવા લેવા એટલે જ આવું થાય. હું એકતા અમે નથી ને અમે નથી, કારણ કે ઓલા ઉપરવાળા થવા જ નથી દેતા. એટલે જોઈએ તો પોરબંદર લોકસભાની અંદર અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ. તમામ પાટીદારનો દીકરો અને લોકસભા પોરબંદર લોકસભાનો તમામ મતદાતા વિડીયો શેર કરજો. 2 દિવસ કાલ ચૂંટણી બહાર પડવાની, 2 દિવસની અંદર આ સેન્સ પ્રક્રિયા કરવી હોય તો કરે ને, બીજી જે પ્રક્રિયા કરવી હોય તો કરે. ઉમેદવાર અમારે સ્થાનિક જ જોઈએ. તમારે મનસુખ માંડવિયાને ઉપાડીને ભાવનગર નાખો તોય ભલે, અમરેલી નાખો તોય ભલે, દીવમાં નાખો તોય ભલે, અમારે અમારો અહીંયા સ્થાનિક ઉમેદવાર જોઈ. નકર પછી પરિણામ જોવા માટે જ ખુલ્લા બટન કરીને તમે તારે જોવા માટે મતગણતરી કરવા માટે તમામ આવી જાજો. જય સરદાર. કાલે ભાજપ વિરુદ્ધ અસામાજિક લોકો દ્વારા બેનર લગાવવામાં આવેલ હતા અને આ બેનરમાં એવું જણાવેલ હતું કે મનસુખભાઈ માંડવિયા સ્થાનિક ઉમેદવાર નથી, તેના હિસાબે ભાજપના લોકો દ્વારા અને તેના કાર્યકર્તા દ્વારા પણ અસંતોષ છે. પરંતુ આવું કોઈ પણ નથી. ધોરાજી શહેર ભાજપ એકજૂટ થઈને મનસુખભાઈ માંડવીને ચૂંટણી જીતાવશે અને આ જે બેનર લગાવેલા હતા એ અસામાજિક દ્વારા લગાવેલા હતા અને તેના દ્વારા અમે કાલ 26 તારીખે પણ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરેલ છે. અને આવા લોકો જે કાંઈ બેનર મારે છે એની સામે કડક ને કડક સજા કરવી જોઈએ અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરેલ છે અને તેના અનુસંધાને આજે અમે બધા કાર્યકર્તાને સાથે મળી અને જણાવેલ છે કે આ બધા જે અસામાજિક તત્વો છે જેના દ્વારા જે કાંઈ પણ બેનરો લગાવવામાં છે એની સામે આપણે જે કાંઈ આવા લોકો હોય એની સામે રહી અને આપણે મનસુખભાઈ માંડવિયાને મોટી બહુમતીથી ચૂંટી કાઢી અને ચૂંટી કાઢવાના છે તેવું દરેક કાર્યકર્તાએ એક સાથે જૂટ કરી અને કહ્યું છે. આજની તારીખે ખાસ એટલું કહેવાનું કે કોઈ વિઘ્ન સંતોષીએ ગઈકાલે જે ધોરાજી શહેરમાં બેનર લગાવ્યા હતા એમાં લખે છે કે આપણું કામ આવતા 5 વર્ષમાં કોણ કરી શકે. આપણું કામ ધોરાજી શહેર તેમજ પોરબંદર લોકસભા મત વિસ્તારના તમામ શહેર તાલુકાઓ આખી લોકસભા વિસ્તારના કામ મનસુખભાઈ જ કરી શકે, કારણ કે મનસુખભાઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે, રાસાયણ ખાતાના પણ કેબિનેટ મંત્રી છે. એમને જે છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબના વિઝન નીચે જે કોરોના કાળમાં રસી આપણા બધાને અપાવી અને આખા વિશ્વમાં આપણા ભારત દેશનું નામ ઉજરું કર્યું છે, નેનો ટેકનોલોજીથી યુરિયા ખાતર લઈ આવ્યા છે, કન્યા કેળવણીનું સ્તર માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે, ત્યારે આવા વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ રળાયું હોય અને એ મનસુખભાઈને આયાથી ઉમેદવાર ગણે એ દુઃખદ બાબત છે. આ વિશે અમોએ
ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકો દ્વારા જે પણ કોઈએ આ બેનર લગાવ્યા છે એમની સામે ચૂંટણી પંચમાં આચારસંહિતાની કલમ નીચે ફરિયાદ કરેલ છે. અને આપની જાણ ખાતર કે દરેક કાર્યકર્તા મનસુખભાઈ માંડવિયા બનીને જ ચૂંટણી લડવાનો છે. આ વિધાનસભામાં ધોરાજી ઉપલેટા વિધાનસભામાં માત્ર લલિતભાઈ ધોરાજી ઉપલેટા વિધાનસભામાં ચૂંટણી લડી શકે એમ છે. બાકી ક્યાંય એને પગ મૂકવાની જગ્યા નથી, કોઈ જાતનું એમની પાસે ગ્રાઉન્ડ નથી, કોંગ્રેસમાં કોઈ કાર્યકર એવો નથી રહ્યો જેથી કરીને એ ખાલી ખાલી મીડિયામાં રહેવા માટે આવા ગતકડા ચલાવે છે.